હાલ કોરોના વાયરસ દેશ અને દુનિયાને હચમચાવી રહ્યો છે ત્યારે સુરતના અમરોલી ખાતે આવેલ ગુરુકૃપા સોસાયટીમાં વર્ષોથી ઉભરાતી ડ્રેનેજ લાઇનનો કોઈની વેળો ન આવતા નાના બાળકોમાં પણ હાલ તો રોષ જોવા મળ્યો હતો અને મીડિયા સમક્ષ તંત્ર સામે બળાપો કાઢ્યો હતો. સ્વચ્છતાની વાતો કરનારા સુરત મહાનગરપાલિકાના અમરોલી વિસ્તારમાં આજે પણ ચારો તરફ ગંદકીનું સામ્રાજ્ય હોય તેમ લાગી રહ્યું છે. હાલ દેશ અને દુનિયાને કોરોના વાયરસે હચમચાવી નાખ્યું છે. જોકે તંત્ર માત્ર સબ સલામતીની પુકાર કરે છે ત્યારે અમરોલીમાં આવેલા યોગી કૃપા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઇન બેક મારી રહી છે. અનેકવાર સ્થાનિકો દ્વારા રજૂઆતો પણ કરાઈ તેવો છતાં કોઈ નિવેદન ન આવતો હોય મોટાઓથી લઈને હવે નાના બાળકો પણ આ ડ્રેનેજ લાઇનના બેક મારતા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય તે મીડિયા સમક્ષ નાની બાળાએ બળાપો કાઢ્યો હતો અને શાળાએ પણ આવા ગંદા પાણીમાંથી જ પસાર થઈ જવું પડતું હોવાનું કહીને તંત્ર સામે તેમણે રોષ દાખવ્યો છે. એસએમસી વાળા નથી આવતા અહીંયા? આ બધા લોકો અહીંયા કેમ ઉભા છે? એક તરફ સુરત મહાનગરપાલિકાનું તંત્ર કોરોનાને લઈ સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે ત્યાં બીજી તરફ અમરોલીમાં ખદવધી રહેલી ગંદકીનો ક્યારે નિવેડો આવશે તે હાલ જોવું રહ્યું. અઝર કુરેશી સાથે પ્રકાશ વાડજી 24 ન્યૂઝ.